गुड मॉर्निंग जय श्री कृष्ण डियर स्टूडेंट्स, गई काल आपणे चेप्टर स्टार्ट करेल हतो कैश बुक एंड इट्स टाइप्स। हवे आपणे एनी थियरी पण जोई गया था, हवे आपणे सम स्टार्ट करीए। कैश बुक रिपीट करी देऊं, जे मेन टॉपिक छे कैश बुक એટલે અહીંયા બે પાર્ટની અંદર આવશે, ડેબિટ એન્ડ ક્રેડિટ। ઓકે, અહીંયા ઓનલી કેશ ટ્રાન્ઝેક્શનની જ એન્ટ્રી થશે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી નહીં થશે, બરાબર। હવે અહીંયા બે પાર્ટ આવશે, ડેબિટ ને ક્રેડિટ, બરાબર। આપણે બધા ટ્રાન્ઝેક્શનમાં ખાલી આટલું જ વિચારવાનું કે આ ટ્રાન્ઝેક્શનથી કેશ ઇન થાય છે કે કેશ આઉટ થાય છે, બરાબર છે। એટલે કેશથી સોરી ટ્રાન્ઝેક્શનથી કેશનો ઇનફ્લો છે કે આઉટફ્લો છે। ઇનફ્લો હોય તો અકોર્ડિંગ ટુ રિયલ અકાઉન્ટ રૂલ્સ ઇન ડેબિટ આઉટ ક્રેડિટ, એટલે કેશનો ઇનફ્લો હશે તો ડેબિટ, કેશનો આઉટફ્લો હશે તો ક્રેડિટ। આપણે બીજું શું ઇન થાય શું આઉટ થાય એ નથી વિચારવાનું, ફક્ત એટલું જ વિચારવાનું છે કે આ ટ્રાન્ઝેક્શનથી આપણા બિઝનેસની અંદર કેશ ઇન થઈ કે કેશ આઉટ થઈ। ઓકે, નાવ ઇલ્યુસ્ટ્રેશન નંબર વન, એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ। ઇલ્યુસ્ટ્રેશન નંબર વન, પ્રિપેર સિમ્પલ કેશ બુક ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઓફ રાજેશભાઈ ફોર ફેબ્રુઆરી 2015 ફેબ્રુઆરી 1st, કેશ ઓન હેન્ડ 5000, ગુડ્સ ઓફ 3000 સોલ્ડ ટુ ગીતા ફોર કેશ, ગુડ્સ ઓફ રૂપીઝ 2000 પરચેસ ફ્રોમ અમિત ફોર કેશ, ફેબ્રુઆરી 7 કેશ ઓફ રૂપીઝ 5000 બ્રોટ ઇન ધ બિઝનેસ એઝ મોર ફંડ આર રિક્વાયર ઇન ધ બિઝનેસ, ફેબ્રુઆરી 9th ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રૂપીઝ 800 પેડ, ફર્નિચર ઓફ રૂપીઝ 4000 પરચેસ ફ્રોમ ગણેશ ફર્નિચર માર્ટ ફોર કેશ, 1500 રિસીવડ ટુ વર્ડ કમિશન એન્ડ 1200 પેડ ટુ વર્ડ બ્રોકરેજ, 3000 રિસીવડ ફ્રોમ મહેશ ટુ વર્ડ રિસીવેબલ, સેલરી 1000 એન્ડ ફ્રાઇટ 2200 પેડ, 3000 પેડ ટુ પ્રકૃતિ ટુવર્ડ એન્ડ ઓલ્ડ અકાઉન્ટ્સ, મશીનરી પરચેસ ફોર ધ બિઝનેસ રૂપીઝ 2000, એઝ મોર ફંડ આર રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ રૂપીઝ 10000 બોરોડ એઝ લોન બિયરિંગ 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ રમેશભાઈ, કેશ પરચેસ રૂપીઝ 7000 એન્ડ 3000 ડિપોઝિટેડ ઇન પ્રાઇમ કોઓપરેટિવ બેંક। તો આપણે આમાં ઇન્સ્ટ્રક્શન લખેલી જ હશે કે તમારે કઈ કેશ બુક બનાવવાની છે, સિમ્પલ ટુ કોલોમર ઓર થ્રી કોલોમર। આમાં લખેલું છે પ્રિપેર સિમ્પલ કેશ બુક, એટલે આપણે સિમ્પલ કેશ બુક બનાવી લઈએ। કેશ બુક ઓફ રાજેશભાઈ ફોર ફેબ્રુઆરી 2015। હવે આ ડ્રો કરવાનું, ડેટ રિસીપ્ટ મીન્સ ઇન્કમ LF રિસીપ્ટ નંબર અમાઉન્ટ date payment voucher number
अमाउंट આ છે ને બે લાઈન કરેલી છે બરાબર, એટલે બે પાર્ટ કરેલા છે, ડેબિટ એન્ડ ક્રેડિટ. આભાજનો જે પાર્ટ છે એ ક્રેડિટ છે ને આભાજનો ડેબિટ છે બરાબર. આને શું કહેવાય, અકાઉન્ટ્સ કહેવાય બરાબર, ખાતાઓ જેને આપણે કહીએ બરાબર. એવું નથી કે બે પાર્ટ કરેલા છે એટલે એક પાર્ટ તમે એક પેજ પર ડ્રો કરો ને સેકન્ડ પાર્ટ તમે બીજા, એક જ આખું બે ડિવિઝન કરેલા છે, ડેબિટ એન્ડ ક્રેડિટ બરાબર ને. કાયમ આપણે સાંભળ્યા કહે ને ઉધાર જમા ઉધાર જમા, તો એ આ થયો ઉધાર જમા. હવે અહીંયા જો બધા કોલમ સમજાવી દઉં, ડેટ એટલે જે ડેટે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ડેટ, અહીંયા ઇન્કમ એટલે ડેબિટ સાઈડ કેશ ઇનફ્લો આવશે, આઉટ સોરી ક્રેડિટ સાઈડ આઉટફ્લો, કેશનો આઉટફ્લો હશે, કેશ આઉટ થતી હશે બિઝનેસની અંદરથી તો એ ક્રેડિટ સાઈડ, ઇન થશે ઇન થતી હશે તો ડેબિટ સાઈડ. રિસીપ્ટ નંબર, આપણે જયારે પૈસા લઈએ ત્યારે આપણે રસીદ બનાવીએ, તો એ રિસીપ્ટ નંબર જે હોય એ આપણને તો આની કોઈ જરૂરિયાત નથી, પણ જે રિયલ બિઝનેસ કરે છે એ લોકોને આ કોલમની રિક્વાયરમેન્ટ હોય. એ જ ને LF ની પણ એ લોકોને લેજર ફોલ્ડિયો નંબર એની પણ રિક્વાયરમેન્ટ હોય, આપણને કોઈ જરૂરિયાત નથી. અમાઉન્ટ એ જ રીતના ક્રેડિટ થાય એટલે કેશનો આઉટફ્લો હોય તો એ જે ડેટે આઉટફ્લો થયો એ ડેટ. પેમેન્ટ પેમેન્ટ વાઉચર નંબર LF ને અમાઉન્ટ. ઓકે સ્ટાર્ટ કરીએ. બધા ટ્રાન્ઝેક્શનમાં આંખ બંધ કરીને એ જ વિચારવાનું કે આ ટ્રાન્ઝેક્શનથી આપણી પાસે કેશ આવે છે કે કેશ જાય છે. જો કેશ ઇન થતી હોય તો ડેબિટ સાઈડ, કેશ આઉટ થતી હોય તો ક્રેડિટ સાઈડ. જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બધા અકાઉન્ટમાં આ સાઈડ ડેબિટ રહેશે ને આ ક્રેડિટ રહેશે. 2015 ફેબ્રુઆરી 1st કેશ ઓન હેન્ડ 5000. કેશ ઓન હેન્ડ એટલે ઓપનિંગ બેલેન્સ થયા. આ બેલેન્સ જે હોય ને તે બધા સમની અંદર ડેબિટ સાઈડ લખી દેવાનું, જે કેશ બેલેન્સ હોય એ. 2015 ફેબ્રુઆરી 1st ડેબિટ સાઈડ આપણે લખીએ ને ત્યારે ટુ યુઝ કરવાનું, ક્રેડિટ સાઈડ લખીએ ત્યારે બાય યુઝ કરવાનું બરાબર. આ છે ને તે ટુ ને બાય કેમ આવે તો એ આપણે છે ને આના પછીનું ચેપ્ટર લેજર ને પોસ્ટિંગ કરીશું ને ત્યારે વ્યવસ્થિત ખ્યાલ આવશે. અત્યારે ખાલી આટલું યાદ રાખો, આબાજની સાઈડ ટુ ને આબાજની સાઈડ બાય. ટુ બેલેન્સ BD મતલબ બ્રોકડાઉન, જે લાસ્ટ મંથ કેરી ફોરવર્ડ કરેલું હોય એને આપણે BF પણ લખાય, BF પણ લખાય ને BD પણ લખાય. BF મતલબ બેલેન્સ ફોરવર્ડ અને BD મતલબ બેલેન્સ બ્રોકડાઉન. નેક્સ્ટ, ગુડ્સ ઓફ ₹3000 સોલ્ડ ટુ ગીતા ફોર કેશ. હવે ખાલી આમાં એટલું જ આપણે વિચારવાનું કે આ ટ્રાન્ઝેક્શનથી કેશ ઇન થશે કે આઉટ થશે. તો ટ્રાન્ઝેક્શન શું છે, ગુડ્સ ઓફ 3000 સોલ્ડ ટુ ગીતા, એટલે આપણે ગીતાને ગુડ્સ સોલ્ડ કરીએ છીએ, સેલ કરીએ છીએ. સેલ કરીશું તો શું થશે, આપણે ગુડ્સ એને આપીશું એટલે કેશ શું થશે, ઇન થશે. કેશ ઇન થશે એટલે ડેબિટ સાઈડ, આઉટ થાય તો ક્રેડિટ સાઈડ. નંબર 3rd, 2 સેલ્સ એકાઉન્ટ. આની અંદર પર્ટિક્યુલર્સની અંદર શું લખવાનું, તો જે રીઝનથી કેશ ઇન કે આઉટ થયો એ રીઝન લખવાનું બરાબર. અહીંયા આપણે સેલ કર્યું એટલે કેશ ઇન થઈ એટલે સેલ્સ એકાઉન્ટ 3000. બીજું નહીં લખવું એટલે ખ્યાલ નહીં આવતો હોય, કન્ફ્યુઝ થતું હોય, તો એકદમ સિમ્પલ મેથડ બતાવી દઉં. આ ટ્રાન્ઝેક્શન આપણે જર્નલ બુકમાં લખવું હોય તો આપણે એની પહેલા ઇફેક્ટ બનાવીએ કે આ ટ્રાન્ઝેક્શનમાં ઇન શું થાય ને આઉટ શું થાય. તો ગુડ્સ ઓફ 3000 સોલ્ડ ટુ ગીતા ફોર કેશ, એટલે ગુડ્સ આપણે સેલ કરીએ બરાબર, ફોર કેશ એટલે કેશ થી આપણે સેલ કરીએ એટલે કેશ ઇન થશે, એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ સેલ્સ એકાઉન્ટ બરાબર. આમાં આપણે શું લખવાનું હોય, તો જે રીઝન થી કેશ ઇન થયો કે આઉટ થયો એ લખવાનું. તો આ ટ્રાન્ઝેક્શન ની ઇફેક્ટ બતાવી, તો આમાં કેશ ઇન કયા રીઝન થી થઈ, બાય સેલ્સ, સેલ્સ કરવાથી ઇન થઈ એટલે સેલ્સ એકાઉન્ટ. ઓકે નેક્સ્ટ, ગુડ્સ ઓફ 2000 પરચેસ ફ્રોમ અમિત ફોર કેશ, એટલે આપણે પરચેસ કરીએ છીએ બરાબર. પરચેસ કરીએ તો કેશ ઇન થશે કે આઉટ થશે તમે જ તમારી પોતાને પૂછો બરાબર.
તો તરત જ આન્સર આવશે કે પરચેસ કરીએ તો આપણે શું થશે, કેશ આઉટ થશે. આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ. 2015 ફેબ્રુઆરી 5th ક્રેડિટ સાઈડ લખીએ એટલે બાય થી લખવાનું. બાય રીઝન પરચેસ અકાઉન્ટ અમાઉન્ટ 2000. આમાં પણ ની ખ્યાલ આવે તો તમારે આવી રીતના વિચારવાનું કે ઇન આઉટ ઇફેક્ટ એની શું થાય. તો પરચેસ કરીએ એટલે ગુડ્સ ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન પરચેસ એકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ કેશ એકાઉન્ટ. તો એ કેશ આઉટ થવાનું રીઝન શું છે, પરચેસ એકાઉન્ટ. એટલે કેશ સિવાયનું જે એકાઉન્ટ ઇફેક્ટેડ થતું હોય એ અહીંયા લખવાનું. કેશ ઓફ 5000 બ્રોટ ઇન બિઝનેસ એઝ મોર ફંડ આર રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ. એટલે ધંધામાં ફંડની રિક્વાયરમેન્ટ હતી એટલે 5000 બ્રોટ ઇન ધ બિઝનેસ એટલે 5000 રૂપિયા ધંધામાં લાવવામાં આવે છે. તો એ કોણ લાવશે, મોર ફંડ રિક્વાયર, ધંધામાં વધારે ફંડની રિક્વાયરમેન્ટ હોય તો એ ફંડ કોણ લાવશે, તો ઓનર ઓફ બિઝનેસ મીન્સ રાજેશભાઈ. ઓનર ઓફ બિઝનેસ રાજેશભાઈ. રાજેશભાઈ ધંધાની અંદર કેશ ઇન્ટ્રોડ્યુસ કરશે, બરાબર. તો બિઝનેસ ને આપણે તો બિઝનેસ નું આપણે બનાવીએ ને કેશ નું, તો બિઝનેસ ની અંદર શું થશે, બ્રોટ ઇન કેશ એટલે કેશ ધંધાની અંદર આવશે. આવશે કેશ ઇન થશે એટલે ડેબિટ થશે. નંબર 7 પર્ટિક્યુલર્સ માં શું લખીએ, ટુ કેપિટલ અકાઉન્ટ, બરાબર. કારણ કે ધંધાનો માલિક ધંધામાં જે કઈ પણ લાવશે એને આપણે શું કહીએ, કેપિટલ કહીશું. 5000, બરાબર. નહીં ખ્યાલ આવે તો ઇન આઉટ જોઈ લેવાનું. 5000 કેશ એટલે કેશ ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ એકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ કેશ બ્રોટ બાય ઓનર ઓફ બિઝનેસ, સો સેકન્ડ ઇફેક્ટ ઇન રાજેશભાઈ કેપિટલ એકાઉન્ટ. એટલે કેશ ઇન થવાનું રીઝન શું છે, કેપિટલ. સો કેપિટલ એકાઉન્ટ ઇફેક્ટિવ. સેકન્ડ, નેક્સ્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રૂપીસ 800 પેઇડ. એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમના 800 આપણે પેઇડ કરીએ. પેઇડ કરીએ એટલે કેશ શું થશે, આઉટ થશે. આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ બાય ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ 800. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેઇડ કરીએ, આની ઇફેક્ટ જોઈએ તો આની ઇફેક્ટ શું થશે, કેશ આઉટ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ એકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ. તો કેશ આઉટ થવાનું રીઝન શું છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ. નેક્સ્ટ, ફર્નિચર ઓફ 4000 પરચેસ ફ્રોમ ગણેશ ફર્નિચર માર્ટ ફોર કેશ. એટલે ફર્નિચર આપણે પરચેસ કરીએ, પરચેસ કરીએ તો કેશ ઇન થશે કે આઉટ થશે, બાય કરીએ તો કેશ આઉટ થશે. આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ નંબર 10 બાય ફર્નિચર એકાઉન્ટ 4000. નેક્સ્ટ, 1500 રિસીવડ ટુવર્ડ કમિશન એન્ડ 200 પેઇડ ટુવર્ડ બ્રોકરેજ. એટલે અહીંયા બે ટ્રાન્ઝેક્શન છે, એક ઇન્કમ નો છે અને એક એક્સપેન્સ નો છે. ફર્સ્ટ પાર્ટ 1500 રિસીવ ટુવર્ડ કમિશન, એટલે કમિશનના 1500 આપણે રિસીવ કરીએ છીએ એટલે કમિશનના 1500 રૂપિયા આપણને મળશે એટલે કેશ ઇન થશે. કેશ ઇન થશે એટલે ડેબિટ સાઈડ 12 ટુ કમિશન એકાઉન્ટ 1500. નેક્સ્ટ, 1200 પેઇડ ટુવર્ડ બ્રોકરેજ, એટલે બ્રોકરેજ ને આપણે પેઇડ કરીએ એટલે એનાથી પણ શું થશે, કેશ આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ 12 બાય બ્રોકરેજ એકાઉન્ટ 1200. નેક્સ્ટ, 3000 રિસીવ ફ્રોમ મહેશ ટુવર્ડ રિસીવેબલ, એટલે આપણે એની પાસેથી લેવાના હતા તેમાંથી આપણને 3000 રૂપિયા મળ્યા. તો લેવાના શા માટે છે, તો પાસ્ટની અંદર આપણે ક્રેડિટ પર એને સેલ કરેલો છે એને આપણે 3000 રિસીવેબલ છે એ આપણને મળે છે, બરાબર. એની પાસેથી મળે છે એટલે કેશ ઇન થશે. ઇન થશે એટલે ડેબિટ સાઈડ 5000.
14 to Mahesh account. Mahesh account 3000. આમાં શું લખવાનું એ નહીં ખબર પડે તો આ રીતના ઇફેક્ટ જોઈ લેવાની. મહેશ પાસેથી આપણે રિસીવેબલ અમાઉન્ટ છે રિસીવ કરીએ તો કેશ ઇન થશે, એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ એકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ મહેશ એકાઉન્ટ. એટલે કેશ ઇન થવાનું રીઝન કયું થયું? મહેશ, મહેશ એકાઉન્ટ ઇફેક્ટેડ. સેલરી 1000 એન્ડ ફ્લાઇટ 200 પેઇડ. પેઇડ કરીએ એટલે કેશ આઉટ થશે, એટલે ક્રેડિટ થાય 16 બાય સેલરી એકાઉન્ટ 1000. બંને અલગ અલગ લખીએ. પછી ફ્લાઇટ પેઇડ કરીએ એટલે એનાથી પણ કેશ આઉટ થશે, એટલે ક્રેડિટ થાય બાય ફ્લાઇટ 200. નેક્સ્ટ 3000 પેઇડ ટુ પ્રકૃતિ ટુવર્ડ એન ઓલ્ડ અકાઉન્ટ. એના ઓલ્ડ અકાઉન્ટ માટે આપણે 3000 પ્રકૃતિને પેઇડ કરીએ છીએ. પેઇડ કરીએ એટલે કેશ આઉટ થશે, આઉટ થશે એટલે ક્રેડિટ થાય 18 બાય પ્રકૃતિ અકાઉન્ટ 3000. નેક્સ્ટ મશીનરી પરચેસ ફ્રોમ ધ બિઝનેસ રૂપીઝ 2000. એટલે બિઝનેસ માટે મશીનરી આપણે બાય કરીએ, મશીનરી બાય કરીએ એટલે કેશ શું થશે? આઉટ થશે, એટલે ક્રેડિટ સાઈડ બાય મશીનરી અકાઉન્ટ 2000. એઝ મોર ફંડ્સ આર રિક્વાયર્ડ ઇન ધ બિઝનેસ રૂપીઝ 10000 બોરોડ એઝ અ લોન બિયરિંગ 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ રમેશભાઈ. એટલે વધારે ફંડની રિક્વાયરમેન્ટ હતી એટલે રમેશભાઈ પાસેથી આપણે બોરોવિંગ કર્યા, એટલે કે એઝ અ લોન, લોન એટલે ઓછીને આપણે લીધા, બરાબર છે? તો ઓછીને આપણે રમેશભાઈ પાસેથી લઈએ અને શું કરીએ? બિઝનેસની અંદર લાવીશું, એટલે બિઝનેસની અંદર કેશ ઇન થશે, એટલે ડેબિટ સાઈડ 23rd ટુ રમેશ બાય લોન અકાઉન્ટ 10000. નેક્સ્ટ કેશ પરચેસ રૂપીઝ 7000, એટલે પરચેસ કરે એટલે કેશ આઉટ થશે, એટલે ક્રેડિટ થાય બાય પરચેસ અકાઉન્ટ 7000. 3000 ડિપોઝિટેડ ઇન પ્રાઇમ કોઓપરેટિવ બેંક. એટલે આપણે બેંકની અંદર 3000 રૂપિયા ડિપોઝિટ કરીએ, બરાબર છે? એટલે કે અહીંયા શું થશે કે આપણે બિઝનેસની અંદર જે કેશ છે, બરાબર છે, એ કેશને આપણે અંદરથી અહીંયા લઈએ છીએ અને બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ. ધંધામાંથી કેશ શું થશે? આઉટ થશે, એટલે ક્રેડિટ થાય 28 બાય બેંક અકાઉન્ટ 3000. બધા ટ્રાન્ઝેક્શન પતી ગયા એટલે હવે આપણે ક્લોઝ કરવાનું, બરાબર? બરાબર ધ્યાન આપજો, બે ત્રણ સમ ધ્યાન આપશો એટલે ક્લોઝ કરતા આવડી જશે. અને કોમર્સ ભણતા હોય એના માટે ક્લોઝિંગ તો કમ્પલસરી છે જ, ક્લોઝ કરતા તો આવડવું જ જોઈએ અકાઉન્ટ, બરાબર? આ ડેબિટ સાઈડ છે, આપણે ટોટલ કરીએ ત્યારે નીચે બે લાઈન કરી દેવાની, બરાબર? પેલા ઇન્કમ સાઈડ નો ટોટલ કરવાનો, વન બાય વન કેલ્ક્યુલેટર યુઝ કરવાનો. 5000 પ્લસ 3000 પ્લસ 5000 પ્લસ 1500 પ્લસ 3000 પ્લસ 10000 ઇઝ ઇક્વલ ટુ 27500. હવે અહીંયા જેટલા હોય ને એટલે આપણા ક્રેડિટ થઈ લખી દેવાનું 27500, બરાબર? હવે કેલ્ક્યુલેટર પર ડિસ્પ્લે પર 27500 જ જોવા દેવાના, એની અંદરથી વન બાય વન બધી અમાઉન્ટ છે એ માઇનસ કરવાની. 27500 માઇનસ 2000, પાછું માઇનસ દબાવવાનું, માઇનસ 800, પાછું માઇનસ 4000, માઇનસ 1200, માઇનસ 1000, માઇનસ 200, માઇનસ 3000, માઇનસ 2000, માઇનસ 7000, માઇનસ 3000 ઇઝ ઇક્વલ ટુ
कैलकुलेटर पर डिस्प्ले पर वैसे 3300 બરાબર અહીંયા ક્વેશ્ચન માર્ક રાખવાનો આ જે ડિફરન્સ અમાઉન્ટ આવે ને એ ક્વેશ્ચન માર્ક રાખવાનો એટલે આપણને ખ્યાલ રહે અને ટેવ પણ રહે આ ટેવ પણ આપણે પાડવાની છે બરાબર એટલે જ્યારે પણ તમે 10 દિવસ કે 15 દિવસ ગમે તે નોટ ખોલો જ્યાં સુધી ભણો ત્યાં સુધી તો તમને ખ્યાલ આવે કે અકાઉન્ટ આપણે ક્લોઝ કરેલું છે તો ક્લોઝ કરતા ડિફરન્ટ અમાઉન્ટ આ રહ્યા છે બરાબર એટલે કે ડિફરન્સ જે આવે ડિફરન્ટ નહીં ડિફરન્સ જે આવે अमाउंट आछे फेब्रुआरी मंथ छे ले लास्ट डेट 28 हम बाय बैलेंस सीएफ मतलब कैरी फॉरवर्ड टू नेक्स्ट मंथ स्टार्ट क्या था से फेब्रुआरी एंड थयो नेक्स्ट मंथ स्टार्ट ऑन 1st मार्च लाइए 2015 માર્ચ 1st અને બેલેન્સ કેરી ફોરવર્ડ કરી દો એટલે અહીંયા એને બેલેન્સ ને બ્રોક ડાઉન કરી બેલેન્સ બ્રોક ડાઉન 3300 હવે આ કેશ બુક શું છે એકદમ સિમ્પલ લેંગ્વેજ ની અંદર તમને સમજાવ્યું બરાબર ધ્યાન રાખજો ડ્યુરિંગ ધ મંથ ઓફ ફેબ્રુઆરી ફેબ્રુઆરી મંથ ની અંદર કેશ નો ઇનફ્લો અને આઉટફ્લો કેટલો થયો એના માટે બરાબર અને સેકન્ડ રીઝન ઇનફ્લો અને આઉટફ્લો પછી એન્ડ ઓફ ધ મંથ આપણી પાસે કેટલી કેશ ઓન હેન્ડ રહી છે આપણી પાસે એ માટે ઓકે તો જો અહીંયા મંથ આપણે સ્ટાર્ટ કરી ત્યારે બેલેન્સ બ્રોક ડાઉન 5000 એકદમ દેશી ભાષામાં સમજીએ તો આપણો અહીંયા કેશ બોક્સ છે એની અંદર મંથ સ્ટાર્ટ થયો ત્યારે 5000 રૂપિયા અંદર છે જ ઓકે સેલ કરી આપણે 3000 એટલે 3000 નું સેલ કરી ત્યારે 3000 કેશ ઇન થશે એટલે 5000 છે એ કેશ બોક્સ ની અંદર આપણે 3000 બીજા મૂકી દઈએ કેપિટલ અકાઉન્ટ જસ્ટ અ મિનિટ Here is cash books. Assume કરી લઈએ cash books. February month start થાય ત્યારે અંદર 5000 રૂપિયા છે જ. Okay? 5000 રૂપિયા છે. આપણે હવે સેલ કરીએ 3000 નું. સેલ કરીએ એટલે કેશ ઇન થશે. એટલે જે કેશ ઇન થાય છે 3000 તે અંદર પાછી આપણે એને ડિપોઝિટ કરી દઈએ છીએ. પછી કેપિટલ મોર ફંડ ની રિક્વાયરમેન્ટ છે એટલે ઓનર ઓફ બિઝનેસ એ કેપિટલ બિઝનેસ ની અંદર લાવશે 5000 એટલે 5000 રૂપિયા આવી જાય એને પણ આપણે અંદર એડ કરી દીધા. કમિશન 1500 એટલે કમિશન આપણે રિસીવ કરીએ એટલે 1500 આપણે અંદર મૂકી દીધા. મહેશભાઈ પાસે આપણે રિસીવ કર્યા રિસીવેબલ અમાઉન્ટ છે રિસીવ કરી 3000 એટલે એને પણ આપણે કેશ બોક્સ ની અંદર ઇન થઈ એટલે નાખી દીધી. 10000 આપણે લોન લીધી એના નાખી દીધા બરાબર. આ બધી કેશ છે એનો આપણે ટોટલ કરીએ તો 27500 રૂપિયા આપણી પાસે છે. પરચેસ કરીએ 2000 નું પરચેસ કરીએ 2000 એટલે પરચેસ પેમેન્ટ કરવું પડશે 2000 સામે થશે કેશ બોક્સ માંથી એટલે કેશ બોક્સ માંથી આપણે 2000 નું પેમેન્ટ કરી દીધું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના 800 પેડ કરવાનું એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના 800 લીધા આપણે કેશ બોક્સ ની અંદર થી પેડ કરીએ એટલે કેશ આઉટ થઈ. ફર્નિચર ના 4000 રૂપિયા આપણે પેડ કરીએ બાય કરીએ છે ફર્નિચર ના 4000. બ્રોકરેજ બ્રોકરેજ ના આપણે પેડ કરીએ છીએ ઓકે. સેલરી ફ્લાઇટ પ્રકૃતિ મશીન પરચેસ બેંક બેંકમાં ડિપોઝિટ કરીએ આ રીતના આપણે બધા કેશ પેમેન્ટ કરીએ છીએ બરાબર ને પેમેન્ટ કરીએ છીએ ઓકે. પેમેન્ટ કરી દીધું એન્ડ ઓફ ધ મંથ આપણે કેશ બોક્સ જોઈએ કેશ બોક્સમાં બેલેન્સ કેટલું છે 3300 બરાબર છે. 3300 ક્લોઝિંગ કરી દીધું. નેક્સ્ટ મંથ થાય માર્ચ સ્ટાર્ટ થાય એટલે પાછા આપણે 3300 આપણે બ્રોક ડાઉન કરી લીધા. હવે ડ્યુરિંગ ધ માર્ચ મંથ માર્ચ મહિનામાં જે ઇન્કમ થશે એ બધી એની અંદર ડિપોઝિટ થશે એટલે કે ડેબિટ સાઈડ આવશે. એની અંદરથી જે પેમેન્ટ થશે એ અહીંયાથી લેવામાં આવશે એટલે કે અહીંયા ક્રેડિટ થશે અને એન્ડ ઓફ ધ માર્ચ મંથ
પાછવા વીકમાં ક્લોઝિંગ થશે ને જે બેલેન્સ હશે એ કેરી ફોરવર્ડ ટુ એપ્રિલ મંથ. ઓકે, તો આ એનો પર્પઝ છે. આ બધા ટ્રાન્ઝેક્શનો છે એ આપણે આ મેથડ યુઝ કરીને આ બધા જર્નલ બુકની અંદર લખી શકીએ બરાબર છે. લીગલી જ છે, પણ આપણે જો એન્ડ ઓફ ધ ફેબ્રુઆરી મંથ કેશ ઓન હેન્ડ કેટલી છે એ જાણવું હોય તો બધા કેશના ટ્રાન્ઝેક્શન જર્નલ બુકની અંદરથી આપણે ફાઇન્ડ કરવા પડે. એમાંથી ઇન્કમના અલગ કરવા પડે અને એક્સપેન્સના અલગ કરવા પડે, અને પછી એક સાઈડ ઇન્કમ મૂકવી પડે, એક સાઈડ એક્સપેન્સ મૂકવા પડે. પછી ઇન્કમ માંથી એક્સપેન્સ માઇનસ કરીને જે કેશ ઓન હેન્ડ જે હોય એ અને કેશ બુક્સ બુકમાં જે હોય એ બંનેને મેચ કરવામાં આવે. હવે આ આખી પ્રોસેસમાં બહુ ટાઈમ નીકળી જાય જ્યારે આ એક જ પેલામાં આવી જાય. આટલામાં તમને ખબર પડી જાય કે કેશ બુક બનાવવાનો મેઇન પર્પઝ શું છે, બરાબર છે. બીજું એ પણ તમને અહીંયા ક્લિક થઈ જ જાય, તમે બરાબર ધ્યાનથી વિડીયો જોવો તો તમને ક્લિક થઈ જ જાય કે આ જે કેશ બુક જે છે સબસિડરી બુક છે, અને સબસિડરી બુક આર ઓપ્શન ફોર જર્નલ. જર્નલ બુકનો ઓપ્શન છે આ. એટલે આ બધા ટ્રાન્ઝેક્શન જર્નલ બુકમાં પણ લખી શકીએ, પણ ત્યાં જે લિમિટેશન ગણાય એ લિમિટેશન આવી જાય, અને એ લિમિટેશન દૂર કરવા માટે આપણે આ રીતે બનાવી. બરાબર, લખી લેવાનું, નહીં ખ્યાલ આવે તો મને ફોન કરીને પૂછી લેવાનું. હવે પેન્ડિંગ રહેશે તો એ જવાબદારી તમારી રહેશે, કારણ કે હું મેક્સિમમ 5-7 દિવસની અંદરથી વિડીયો યુટ્યુબ ચેનલ પરથી રિમૂવ કરી દઈશ. બરાબર છે, પછી તમારું બાકી રહી ગયું ને તમે એમ કેવું સર મને અઠવાડિયું પછી લિંક મોકલાવો તો એ પોસિબલ નથી, એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, અને નહીં સમજ પડે તો તમે કોઈ પણ ટાઈમે ફોન કરજો. બરાબર, હેલ્પ કરવા માટે અમે તૈયાર છે. આ બહુ અગત્યનો છે ચેપ્ટર. કાલે પણ મેં કીધેલું કે કેશબુક જેને આવડે ને તે અકાઉન્ટ્સ થિયરીકલ 100% જાતે પણ શીખી શકે, પણ કેશબુક જેને નહીં આવડે તે કંઈ જ નહીં કરી શકે. બરાબર, તેણે સ્વેચ્છાએ રાજીનામું લઈ જ લેવાનું, ક્વિટ કરી જ દેવાનું. બરાબર છે, આ કદાચ વાત બહુ કડવી લાગે પણ એકદમ સત્ય વાત છે કે તેણે 5 વર્ષ સુધી કોમર્સમાં દુઃખી થવાનો કોઈ અર્થ છે જ નથી. જેને કેશબુક બરાબર નહીં ખ્યાલ આવે તો એ કંઈ જ નહીં કરી શકે. ને કેશબુક બનાવવા માટે ખાલી રિક્વાયરમેન્ટ શાની છે, કેશ ઇન થઈ કે આઉટ થઈ એટલું થોટની જ રિક્વાયરમેન્ટ છે. ને એ તો ખબર પડી શકે, કોઈ બી ને ખબર પડી શકે. કોમર્સ નહીં ભણેલો હોય તેને પણ તમે સાયન્સ વાળાને પણ પૂછો કે હું બાય કરું તમારી પાસે કેશ ઇન થશે કે આઉટ થશે, તો એ તરત જ આન્સર કહેશે કેશ આઉટ થશે. એટલે આટલું તો ખબર પડી શકે, ને આટલું ખબર પડી શકે ઇન થાય તો ડેબિટ, આઉટ થાય તો ક્રેડિટ. ધેટ્સ ઇટ.